નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે પ્રશ્ન આઠ પૂર્ણ કર્યો હવે પ્રશ્ન નવથી શરૂઆત કરી પ્રશ્ન નવ નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન આઠમાં જોયું બે સંખ્યાઓની સરખામણી કરવાનું અહીંયા પણ સેમ એ જ રીત અને એ જ દાખલા છે બેના છેદમાં ત્રણ પહેલાં લઈએ બેના છેદમાં ત્રણ અને અહીંયા લઈએ આપણે પાંચના છેદમાં બે બંનેની સરખામણી કરવી હોય તો પહેલાં તો છેદ સરખો કરવો પડે અહીંયા ત્રણ છે અને અહીંયા બે છે તો બંનેનો લસા લઈને સરખો કરવો હોય તો આને આપણે છ જવાબ લાવવો હોય તો આને ત્રણને આપણે બે વડે ગુણવું પડે એટલે અહીંયા તમે બે વડે ઉપર નીચે ગુણો ત્રણ ગુણ્યા બે અને બે ગુણ્યા બે એટલે બે દુ થશે ચાર અહીંયા છેદ લાવવાનો છે છ એટલે બેને તમારે ગુણવું પડે ત્રણ વડે એટલે અંશને પણ ત્રણ વડે ગુણવું પડે એટલે પાંચ તેરી પંદર તો અહીંયા ચારના છેદમાં છ અને પંદરના છેદમાં છ છેદ સરખો છે એટલે અંશની સરખામણી કરવાની તો ચારના છેદમાં છ અને પંદરના છેદમાં છ તો કઈ સંખ્યા મોટી થશે પંદરના છેદમાં છ તો પંદરના છેદમાં છ એ કઈ સંખ્યા હતી પાંચના છેદમાં બે નીચે લખવાનું તેથી પાંચના છેદમાં બે એ મોટી સંખ્યા છે બીજો દાખલો માઇનસ પાંચના માઇનસ ચારના છેદમાં ત્રણ છેદ સરખો કરવો છે તો અહીંયા છ છે આને હું બે વડે ગુણું એટલે છ છેદ સરખો થઈ જાય પહેલી સંખ્યા પાંચના છેદમાં છ એને આપણે ગુણવું પડે એમ નથી બીજી સંખ્યા માઇનસ ચારના છેદમાં ત્રણ તો છેદ સરખો કરવા માટે બે વડે ગુણવું પડે ત્રણ ગુણ્યા બે માઇનસ ચાર ગુણ્યા થશે આઠ એટલે માઇનસ આઠ ત્રણ દુ છ છેદ સરખો થઈ જાય એટલે અંશની સરખામણી કરવાની તો અહીંયા માઇનસ આઠના છેદમાં છ તો માઇનસ પાંચ અને માઇનસ આઠ તો માઇનસમાં માઇનસ પાંચ મોટું થશે એટલે માઇનસ પાંચવાળી સંખ્યા કઈ છે તો કે પહેલી એટલે માઇનસ પાંચના છેદમાં આપણે મોટી સંખ્યા લખવાની છે એટલે મોટી સંખ્યા થશે માઇનસ પાંચના છેદમાં છ એટલે માઇના માઇનસ પાંચના છેદમાં છ એ મોટી સંખ્યા છે આગળ માઇનસ ત્રણના છેદમાં ચાર બેના છેદમાં માઇનસ ત્રણ છે અહીંયા પહેલાં માઇનસ છે એ છેદમાં જો માઇનસ હોય તો એને અંશમાં લાવી દેવાનો એટલે અહીંયા હું લખી દઉં માઇનસ ત્રણના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં ત્રણ છેદ સરખો કરવો હોય તો ચાર અને ત્રણનો લસા થશે બાર એટલે આને તમારે ગુણવું પડશે ચાર તેરી બાર એટલે ત્રણ ત્રણ વડે અંશ અને છેદને ત્રણ ત્રણ વડે ગુણો એટલે આ થશે માઇનસ નવના છેદમાં બાર અહીંયા તમારે છેદ બાર લાવવો છે એટલે આને તમારે ગુણવું પડશે ચાર વડે એટલે અંશ અને છેદને ચાર ચાર વડે ગુણો એટલે માઇનસ બે ગુણ્યા ચાર એટલે થશે માઇનસ આઠ ત્રણ ચોક બાર એટલે છેદમાં થશે બાર છેદ સરખા થઈ જાય એટલે અંશની સરખામણી કરવાની માઇનસ નવના છેદમાં બાર માઇનસ આઠના છેદમાં બાર છેદ સરખો અંશની સરખામણી કરો તો માઇનસ નવ અને માઇનસ આઠ તો એમાં મોટું કહ્યું તો કે માઇનસ આઠ માઇનસ આઠ વાળી સંખ્યા એટલે બીજી સંખ્યા એટલે લખવાનું તેથી બેના છેદમાં માઇનસ ત્રણ એ મોટી સંખ્યા છે અહીંયા માઇનસ એકના છેદમાં ચાર અને એકના છેદમાં ચાર તો અહીંયા આ સંખ્યા ઋણ છે અને આ સંખ્યા ધન છે તો જ્યારે ધન અને ઋણની સરખામણી થાય ત્યારે તો તમને ડાયરેક જ ખબર પડી જાય કે ધન સંખ્યા હોય એ મોટી સંખ્યા હોય તેથી લખવાનું એકના છેદમાં ચાર એ મોટી સંખ્યા છે આગળ પાંચમો દાખલો માઇનસ ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત માઇનસ ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં પાંચ તો પહેલાં તો આપણે આ સંખ્યાને વ્યવસ્થિત સમય સંખ્યામાં ફેરવવી પડે એટલે આ થશે ત્રણ સત્તા એકવીસ એકવીસ ને બે ત્રેવીસ એટલે માઇનસ ત્રેવીસના છેદમાં સાત ત્યાર પછી માઇનસ ત્રણ ચારના છેદમાં પાંચ એટલે ત્રણ પંચા પંદર પંદર ને ચાર ઓગણીસ એટલે માઇનસ ઓગણીસના છેદમાં સાત સોરી પાંચ ફરીથી ત્રણ સત્તા એકવીસ એકવીસને બે ત્રેવીસ માઇનસ ત્રેવીસના છેદમાં સાત ત્રણ પંચા પંદર પંદર ચાર ઓગણીસ એટલે માઇનસ ઓગણીસના છેદમાં પાંચ હવે આ દાખલામાં તમારે સરખા અંશ કરવા માટે છેદ કરવા માટે આને પાંચ વડે અને આને સાત વડે ગુણવાનું ત્યારબાદ જે કિંમત આવે એ રીતે મોટી અને નાની સંખ્યાની સરખામણી કરીને મોટી સંખ્યા લખી દેવાની આ દાખલો તમારે હોમવર્કમાં આગળ પ્રશ્ન દસ નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખું એટલે મોટી સંખ્યા જે ચડતા ક્રમમાં લખવાનું છે એટલે બધા કરતાં નાની સંખ્યા પહેલાં આવશે એના કરતાં મોટી પછી અને એના કરતાં મોટી પછી જ્યારે જ્યારે સંખ્યાઓની સરખામણી કરવાની હોય ત્યારે પહેલાં તો છેદની સરખામણી કરવી પડે તો અહીંયા જો પાંચ 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 એટલે બધાના છેદ સરખા છે એટલે અંશની સરખામણી કરવાની તો અહીંયા અંશમાં છે માઇનસ બે ત્રણ માઇનસ બે માઇનસ એક એટલે માઇનસમાં તમારે નાની સંખ્યા હોય એ મોટી સંખ્યા થશે એટલે માઈનસ ત્રણ એના કરતાં મોટું થશે માઇનસ બે એના કરતાં મોટું થશે માઇનસ એક એટલે આ સંખ્યા બધા કરતાં નાની ત્યારબાદ આ મોટી આ એના કરતાં મોટી એટલે ચડતો ક્રમ લખો તો થશે માઇનસ ત્રણ ના છેદમાં પાંચ અલ્પ વિરામ માઇનસ ના છેદમાં પાંચ અલ્પ વિરામ માઇનસ ના છેદમાં પાંચ બીજો દાખલો તો માઇનસ એક ના ત્રણ માઇનસ છેદમાં નવ અને માઇનસ ચાર છેદમાં ત્રણ માઇનસ છેદમાં ત્રણ તમારે છેદ સરખો કરવો પડે અહીંયા નવ છે તો આને હું ત્રણ વડે ગુણું તો નવ થઈ જાય આને પણ મારે નવ વડે ગુણું ત્રણ વડે ગુણો એટલે નવ થઈ જાય તો પેલા પહેલી સંખ્યાને ત્રણ વડે ગુણો તો માઈનસ એક ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ ત્રણ એટલે આ થશે માઇનસ ત્રણના છેદમાં નવ બીજી સંખ્યા તો માઇનસ બેના છેદમાં નવ જ છે એટલે એને આપણે માઇનસ બેના છેદમાં નવ રહેવા દઈએ આગળ માઇનસ ચારના છેદમાં ત્રણ તો એને આપણે ગુણવું પડશે છેદ નવ કરવા માટે ત્રણ ત્રણ વડે ત્રણ ગુણ્યા ત્રણ એટલે આ થશે ચાર તેરી માઇનસ બાર છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે થશે નવ હવે છેદ સરખા થઈ જાય છે એટલે અંશની સરખામણી કરવાની તો અંશની સરખામણી કરો તો બધા કરતાં મોટી સંખ્યા કઈ થશે તો કે માઇનસમાં નાની સંખ્યા જે હોય એ મોટી સંખ્યા થાય એટલે માઇનસમાં નાની સંખ્યા કઈ છે મોટી સંખ્યા તો કે માઇનસ બાર એટલે માઇનસ બારના છેદમાં નવ એના કરતાં મોટી થશે માઇનસ ત્રણના છેદમાં નવ અને એના કરતાં મોટી થશે માઇનસ બેના છેદમાં નવ એટલે ચડતો ક્રમ કયો થશે તો કે ચડતો ક્રમ માઇનસ બારના છેદમાં નવ અલ્પવિરામ માઇનસ ત્રણના છેદમાં નવ અલ્પવિરામ માઇનસ બેના છેદમાં નવ આગળ સાત બે ચાર પહેલાં તો સાત બે ચાર એનો તમારે લસા લેવો પડશે તો તમને ખબર પડશે કે છેદ આપણે કેટલો રાખવાનો તો સાત બે ચાર તો પહેલાં બે થી લસા લ્યો એટલે સાત એક બે બે એટલે સાત એક એક સાત વડે ભાગા કરો એક એક એટલે લસા થશે બે ગુણ્યા બે ગુણ્યા સાત એટલે ચાર સત્તા અઠાવીસ એટલે બધાનો છેદ તમારે અઠ્ઠાવીસ કરવો પડશે માઇનસ ત્રણના છેદમાં સાત તો સાતને કેટલા વડે ગુણીએ તો અઠ્ઠાવીસ થાય તો કે સાત ચોક અઠ્ઠાવીસ એટલે છેદ અને અંશ બંનેને ચાર વડે ગુણવું પડે એટલે આ થશે માઇનસ બારના માઇનસ ત્રણના છેદમાં બે એટલે આને તમારે ગુણવું પડશે ચૌદ વડે તો તમારે ચૌદ દો હશે થશે એટલે માઇનસ ત્રણ ગુણ્યા ચૌદ છેદમાં માઇનસ બે સોરી બે ગુણ્યા ચૌદ એટલે ચૌદ તેરી માઇનસ બેતાલીસ છેદમાં અઠાવીસ માઇનસ ત્રણના છેદમાં ચાર એટલે તમારે ગુણવું પડશે ચાર સત્તા અઠાવીસ એટલે સાત વડે એટલે ચાર ગુણ્યા સાત એટલે થશે માઇનસ એકવીસના છેદમાં અઠ્ઠાવીસ હવે છેદ તમારે સરખા છે એટલે અંશની સરખામણી કરો તો બધા કરતાં નાનું થશે માઇનસ બેતાલીસ માઇનસ બેતાલીસના છેદમાં અઠ્ઠાવીસ લેસ ધેન માઇનસ એકવીસના છેદમાં અઠ્ઠાવીસ લેસ ધેન માઇનસ બારના છેદમાં અઠાવીસ નીચે લખી શકાય તેથી ચડતો ક્રમ માઇનસ બેતાલીસના છેદમાં અઠાવીસ અલ્પવિરામ માઇનસ એકવીસના છેદમાં અઠાવીસ અલ્પ વિરામ માઇનસ બારના છેદમાં અઠાવીસ સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પ્રશ્ન એક સરવાળો શોધો હવે આપણે જોયું તો માહિતીમાં કે જ્યારે સરવા બે સમય સંખ્યાનો સરવાળો બાદ બાકી કરવાના હોય ત્યારે પહેલાં તો તેનો છેદ જો સરખો હોય તો તેને સામાન્ય લઈને અંશનો સરવાળો બાદ બાકી કરવાનો તો પ્રશ્ન એકમાં બંનેનો છેદ કેવો છે તો કે સરખો પહેલાં તો પાંચના છેદમાં ચાર પ્લસ માઇનસ માઇનસ જે તમને મેં નિશાની યાદ રખાવેલી તેનો ઉપયોગ અહીંયા થાય છે પ્લસ માઇનસ એટલે માઇનસ અગિયારના છેદમાં ચાર હવે બંનેનો છેદ સરખો છે એટલે છેદને તમારે સામાન્ય લેવાનો અંશની તમે બાદબાકી કરો એટલે પાંચ માઇનસ અગિયાર ચાલો પાછી નિશાની આવશે તો પ્લસ માઇનસ પેલા છેદમાં લખી દઈએ ચાર પ્લસ માઇનસ માઇનસ એટલે અગિયારમાંથી પાંચ જાય તો કેટલા વધે છ પણ નિશાની કોની મૂકવાની તો મોટી સંખ્યાની મોટી સંખ્યાની આગળ શું છે માઇનસ એટલે માઇનસ અને તમે અતિ સંક્ષિપ્ત રૂપમાં રૂપ સ્વરૂપમાં ફેરવો તો માઇનસ ત્રણ ગુણ્યા બે છેદમાં બે ગુણ્યા બે બે કેન્સલ એટલે માઇનસ ત્રણના છેદમાં બે આ તમારો જવાબ આગળ પાંચના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં પાંચ અહીંયા જુઓ તો બંનેના છેદ સરખા નથી તો આપણે માહિતીમાં જોયેલું કે જ્યારે છેદ સરખા નહીં હોય ત્યારે પહેલાં તો બંનેનો છેદ જે હોય એનો લસા લેવાનો તો ત્રણ અને પાંચ તો એનો લસા શું થશે તો કે ત્રણ અને પાંચમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી એટલે ત્રણ અને પાંચનો લસા થશે પંદર પહેલાં તો બંનેનો છેદ તમારે પંદર કરી દેવાનો ચાલો આનો છેદ તમારે પંદર કરવો હોય તો ત્રણને કેટલા વડે ગુણવા પડે તો કે પાંચ વડે તો અંશને પણ પાંચ વડે ગુણો એટલે આ થશે પચીસના છેદમાં પંદર ત્રણના છેદમાં પાંચ તો અહીંયા તમારે ગુણવાનું ત્રણ વડે એટલે પાંચ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવના છેદમાં પંદર સરવાળો કરો તો પચીસના છેદમાં પંદર પ્લસ નવના છેદમાં પંદર બંનેનો અંશ સરખો છે એટલે છેદમાં પંદર પચીસ પ્લસ નવ પચીસ પ્લસ નવ કરો એટલે આવશે ચોત્રીસના છેદમાં પંદર આ તમારો જવાબ આગળ અહીંયા આપણે બંને પદની અલગ અલગ ગણતરી કરી હવે આપણે બંને પદની દાખલામાં એક સાથે જ ગણતરી કરશું અહીંયા બંનેનો છેદ સરખો નથી તો જ્યારે છેદ સરખો નહીં હોય અને બંનેમાં સામાન્ય અવયવ હોય આમાં સામાન્ય દસ અને પંદરમાં સામાન્ય અવયવ છે પાંચ કારણ કે પાંચના ઘડિયામાં પણ દસ આવે અને પાંચના ઘડિયામાં પણ પંદર આવે એટલે પહેલાં તો બંનેનો લસા લેશું ચાલો દસ અને પંદરનો લસા લ્યો પહેલાં પાંચ વડે ભાગાકાર કરો તો પાંચ દુ દસ પાંચ તેરી પંદર બે વડે કરો એક અને ત્રણ ત્રણ વડે કરો તો એક અને એક એટલે એનો લસા આવશે પાંચ દુ દસ દસ તેરી ત્રીસ એટલે બંનેને છેદમાં ત્રીસ લાવવાનું છે ચલો પહેલી સંખ્યાના છેદમાં ત્રીસ લાવવું હોય તો આને અંશ અને છેદને ત્રણ વડે ગુણવું પડશે તો દસ ગુણ્યા ત્રણ માઇનસ નવ ગુણ્યા ત્રણ આપેલું પદ પ્લસ અહીંયા ત્રીસ લાવવું હોય તો પંદર દુ ત્રીસ એટલે અંશ અને છેદને બે વડે ગુણવા પડે માઇનસ નવ ગુણ્યા ત્રણ એટલે થશે માઇનસ છેદમાં દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ પ્લસ બાવીસ દુ ચુમ્માલીસ અને છેદમાં પંદર દુ ત્રીસ એટલે આ થશે છેદ બંનેનો સરખો થઈ ગયો એટલે છેદમાં ત્રીસ માઇનસ સત્તાવીસ પ્લસ ચુમાલીસ હવે માઇનસ પ્લસ માઇનસ એટલે ચુમ્માલીસમાંથી સત્તાવીસની બાદ બાકી કરવાની તો ચ ચૌદમાંથી સાત જાય એટલે સાત ત્રણમાંથી બે જાય એટલે એક નિશાની કોની આવશે તો મોટાની છેદમાં ત્રીસ અને ભાગ ઉડે નહીં આ તમારો જવાબ આગળ માઇનસ ત્રણના છેદમાં માઇનસ અગિયાર પ્લસ પાંચના છેદમાં નવ માઇનસ ત્રણના છેદમાં માઇનસ અગિયાર પ્લસ પાંચના છેદમાં નવ અહીંયા માઇનસ માઇનસ ઉપર નીચે છે એટલે કેન્સલ થઈ જાય એટલે આવશે ત્રણના છેદમાં અગિયાર પ્લસ પાંચના છેદમાં નવ હવે બંનેનો છેદ સરખો કરવો પડે તો અહીંયા છે અગિયાર અને અહીંયા છે નવ બંનેનો કોઈ સામાન્ય અવયવ નથી એટલે બંનેનો લસા થશે અગિયાર ગુણ્યા નવ એટલે નવ્વાણું ચાલો પહેલાં પદમાં તમારે નવ્વાણું લવું હોય તો છેદને કેટલા વડે ગુણવું પડે તો અગિયાર નવ્વા નવ્વાણું એટલે ગુણવું પડે નવ વડે તો અંશને પણ નવ વડે ગુણવું પડે પ્લસ અહીંયા તમારે નવ્વાણું લવું છે તો અગિયાર ગુણ્યા નવ એટલે અગિયાર વડે ગુણવું પડે પાંચ ગુણ્યા અગિયાર પ્લસ નવ તેરી સત્તાવીસ છેદમાં નવ્વાણું પ્લસ અગિયાર પંચા પંચાવન છેદમાં નવ્વાણું બંનેનો છેદ સરખો એટલે છેદને સામાન્ય લઈ લેવાનું અહીંયા આવશે સત્તાવીસ પ્લસ પંચાવન ચાલો બંનેનો સરવાળો કરો તો પાંચ અને સાત એટલે બાર વધી પડશે એક છ અને છ અને બે આઠ એટલે બ્યાસીના છેદમાં નવ્વાણું આ તમારો જવાબ બ્યાસીના છેદમાં નવ્વાણું માઇનસ આઠના છેદમાં ઓગણીસ પ્લસ માઇનસ બેના છેદમાં સત્તાવીસ માઇનસ આઠના છેદમાં ઓગણીસ માઇનસ પ્લસ માઇનસ બેના છેદમાં સત્તાવન હવે ઓગણીસના ઘડિયામાં સત્તાવન આવે એટલે આ બંનેનો તમે લસા લેશો તો આવશે સત્તાવન એટલે સત્તાવન લાવવા માટે ફક્ત ઓગણીસને જ ગુણવું પડે તો અહીંયા માઇનસ આઠ ગુણ્યા ઓગણીસ તેરી સત્તાવન એટલે ત્રણ છેદમાં ઓગણીસ ગુણ્યા ત્રણ આ પદને તમારે ગુણવું પડશે નહીં કારણ કે બંને આનો છેદ તો સત્તાવન જ છે ચલો આઠ તેરી ચોવીસ એટલે માઇનસ ચોવીસ છેદમાં સત્તાવન માઇનસ બે છેદમાં સત્તાવન એટલે છેદ બંનેનો આવી ગયો સરખો સત્તાવન એટલે માઇનસ ચોવીસ માઇનસ બે એટલે માઇનસ છવ્વીસ છેદમાં સત્તાવન કઈ રીતે માઇનસ છવ્વીસ આવ્યું તો માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો કરવાનો ચોવીસ વત્તા બે એટલે છવ્વીસ નિશાની મોટાની એટલે ચોવીસ મોટા છે એટલે નિશાની ચોવીસની આગળ માઇનસ બેના છેદમાં ત્રણ પ્લસ ઝીરોના છેદમાં એક ઝીરોના છેદમાં કંઈ એટલે એક લખાય એટલે માઇનસ બેના છેદમાં ત્રણ પ્લસ ઝીરો ઝીરોના છેદમાં એક એટલે ઝીરો ઝીરોનો તમે સાથે સરવાળો કરો એટલે સંખ્યા તમારી કઈ રહે તો જે હતી એની જ હવે દાખલા નંબર સાત માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ પ્લસ ચાર ત્રણના પાંચ અને પેલા સમય સંખ્યામાં ફેરવી દઈએ એટલે બે તેરી છ પ્લસ એક એટલે થશે માઈનસ સાતના છેદમાં ત્રણ પ્લસ પાંચ ચોકવીસ વીસ પ્લસ ત્રણ એટલે ત્રેવીસના છેદમાં પાંચ હવે સાત ત્રણ અને પાંચ બંનેનો લસા થશે પંદર કારણ કે સામાન્ય અવયવ છેદ નહીં એટલે અહીંયા ત્રણ છે તો એને આપણે ગુણવું પડશે પાંચ વડે પ્લસ ત્રેવીસ ગુણ્યા પાંચને ગુણવું પડશે ત્રણ વડે ચાલો ગુણાકાર કરો તો સાત પંચા પાંત્રીસ એટલે માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ પંચા પંદર પ્લસ ત્રેવીસ ગુણ્યા ત્રણ એટલે થશે ઓગણ છેદમાં પંદર છેદ સરખો થઈ ગયો એટલે છેદનો લખવાનો પંદર માઇનસ પાંત્રીસ પ્લસ ઓગણ સિત્તેર હવે પ્લસ માઇનસ માઇનસ એટલે ઓગણ માઇનસ પાંત્રીસ એટલે નવમાંથી પાંચ જાય તો વધે ચાર છ માંથી ત્રણ જાય તો વધે ત્રણ નિશાની મોટાની એટલે ઓગણ સિત્તેરની નિશાની છેદમાં પંદર આ તમારો જવાબ પણ અહીંયા જો આ જવાબ લખવો નહીં હોય તો અહીંયા તમને મિશ્ર અપૂર્ણાંક આપેલું છે એટલે આ જવાબને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીને લખો તો પણ ચાલે ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ એટલે અહીંયા આવશે પંદર દુ ત્રીસ અને અહીંયા આવશે કેટલા વધે તો કે ચાર એટલે બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર આ જવાબ લખો તો પણ સાચો આ જવાબ લખો તો પણ સાચો આપણને સવાલમાં મિશ્ર અપૂર્ણાંક આપેલું છે એટલે આમાં પણ આપણે મિશ્ર અપૂર્ણાંક લખવાનું બરાબર હવે આજ સુધીનું અહીંયા સુધી આગળના વિડીયોમાં પ્રશ્ન બેથી જોઈશું